नमस्कार विद्यार्थी मित्रों, आपने वीडियो नी अंदर प्रकाश नु वक्रीभवन शीख्या, शुरुआत करी दीधी। अब महत्व नी वात छे के प्रकाश नु वक्रीभवन थाय छे शा माटे। तो आपणो प्रश्न छे प्रकाश ना वक्रीभवन नु मुख्य कारण, जो के तमे शीखी गया छो, मारे खाली औपचारिकता पूरी करवानी छे। कहेवानुं छे के प्रकाश नु किरण ज्यारे एक पारदर्शक माध्यममांथी बीजा पारदर्शक माध्यममां प्रवेश करे छे त्यारे प्रकाश नी झड़प बदलाय छे। डामर ना रस्ता ऊपर जता होय, हाव आम हाईवे हो तो आप झड़प थी जता हो, स्ट्रेट जता हो, एक क्लास फर्स्ट क्लास गाड़ी चलती हुई, पर जेवा खरबचड़ा रस्ता पर आ जाए तो गाड़ी पर आडा आवड़ी चाल मंडे। अने खरबचड़ा रस्ता में आप सौनी स्पीडे जयरे हाईवे पर जता हो तो खरबचड़ा रस्ता में एटली स्पीड पर जाई सकता नहीं। प्रकाश किरण एवं है, जयरे शून्यावकाश के हवा में है हाईवे पर है, पर जो बीजा कोई मध्यम अंदर प्रवेश करे एट वेग बदले, અને વેગ બદલાય ને એટલે વક્રીભવન થાય। પ્રકાશની ઝડપ બદલાય ને એટલે વક્રીભવન થાય। તો જો મિત્રો જવાબ લખેલો છે કે પ્રકાશ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ફેરફાર થાય છે। આ પ્રકાશના વક્રીભવનનું મુખ્ય કારણ છે ઝડપમાં ફેરફાર। ઝડપ એટલે કે વેગ, વેગમાં થતો ફેરફાર એનું મુખ્ય કારણ છે। चलो हवे आ मुद्दानी अंदर तमारे प्रकाशना वक्रीभवनना नियमों थोड़ा छे, जेम परावर्तनना नियमों छे वक्रीभवनना नियमों छे। प्रायोगिक परिणामों अनुसार प्रकाशनु वक्रीभवन चोक्कस नियमों ने अनुसार छे। पहेलो नियम आपणे आवी गयो तो परावर्तनो नियम, एनी जेम ज खाली थोड़ोक शब्द बदल छे। आपात किरण, वक्रीभूत किरण अने बे माध्यमोने दूर छूटी पाड़ती सपाटी पर आपात बिंदुए दोरेलो लंब, આ ત્રણે એક જ સમતલમાં હોય છે, હોય ને સમતલમાં। તમે પેલી આકૃતિ જોઈ હતી લંબઘનવાળી આકૃતિ, બરાબર? તો એ લંબઘનની સપાટી, ત્યાં તમે આપાત કિરણ દોર્યું, આપાત કિરણ આ સપાટીને દોરેલો લંબ, અને અહીં ત્યાં વક્રીભૂત કિરણ। આ ત્રણેયને ડ્રોઈંગ પેપર ઉપર આપણે દોરતા હતા, ડ્રોઈંગ પેપર ઉપર આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં દોરી શકીએ છીએ, એટલે ત્રણેય એક જ સમતલમાં હોય છે। પહેલો નિયમ સહેલો છે, બીજો નિયમ થોડીક કાળજી રાખવાની છે, સમજવાની છે, બરાબર? બીજો નિયમ, આપાત કોણના સાઈન, તમને એમ થાય કે આ સાઈન એટલે હું એ હોન્ડા સાઈનની વાત નથી કાંઈ અહીંયા, તો કંઈ વાંધો નહીં। ચાલો મિત્રો બે શબ્દ પહેલાં સમજી લો, આપેલ રંગના પ્રકાશ અને આપેલ માધ્યમની જોડ માટે। કયા બે શબ્દ કીધા? આપેલ રંગના પ્રકાશ, તમે લાલ રંગનો પ્રકાશ કાચના લંબઘનમાં આપાત કરો, હવામાંથી કાચમાં પ્રવેશ કરાવો, તો એના માટે અને માધ્યમની જોડ આપેલ રંગના પ્રકાશ, તમે લીલા રંગનો પ્રકાશ આપાત કરો, તમે વાદળી રંગનો પ્રકાશ આપાત કરો, પણ આપેલ રંગના પ્રકાશ માટે યાદ રાખજો, આપેલ માધ્યમની જોડ માટે હવામાંથી કાચમાં આવે છે પ્રકાશનું કિરણ, માધ્યમની જોડ બદલાવો, હવામાંથી પાણીમાં આવે છે પ્રકાશનું કિરણ, પાણીમાંથી કાચમાં આવે છે, પાણીમાંથી હવામાં આવે છે, તો માધ્યમની જે જોડ તમે લીધી છે એ પણ શબ્દ બે મહત્વના છે। આ બંને માટે, કોના બંને માટે? આપેલ રંગના પ્રકાશ અને આપેલ પારદર્શક માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે। આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈન, સાઈન એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર છે। અત્યારે યાદ રાખજો મિત્રો, તમે દસમા ધોરણમાં ત્રિકોણમિતિ ચેપ્ટર ભણશો ને તો આ સાઈનની તમને વધુ ખબર પડશે। જો પ્રકાશ, આપેલ રંગ, આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે। હવે આ નિયમ સ્નેલ નામના વ્યક્તિએ આપ્યો હતો, એટલે એને સ્નેલનો નિયમ કહેવાય। અહીંયા આઈ એટલે આપાત કોણ, બરાબર? ઝીરો લેસ ધેન આઈ લેસ ધેન 19, 90 નાનો હોય, ઝીરોથી મોટો હોય આપાત કોણ। તો એના માટે, કારણ કે પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરો એટલે ઝીરોથી મોટો હોય, તો આ બંને શબ્દ માટે યાદ રાખજો, બંને બાબતો માટે, આપેલ રંગના પ્રકાશ, આપેલ પારદર્શક માધ્યમની જોડ માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય, એને સ્નેલનો નિયમ કહેવાય। આ અચળાંક માધ્યમ એકને સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક દર્શાવે। નીચે મુદ્દા જોઈ લો, આપાત કોણ એટલે આઈ, વક્રીભૂત કોણ એટલે આર, એના સાઈન એટલે સાઈન આઈ, સાઈન આપાત કોણના સાઈન એટલે સાઈન આઈ, અને વક્રીભૂત કોણ એટલે
साइन आर आ बे नो गुणोत्तर अचल हो अचल एन टू वन जेटलो हो एन टू वन पण बोलाय ईटा टू वन पण बोलाय अने एने बहु स्पष्ट बोलवू तो एम कहेवाय एन टू वन ने माध्यम एक ने सापेक्ष माध्यम बे नो वक्री भवनांक कहे छे। प्रश्न आवे के माध्यम एक ने सापेक्ष माध्यम बे नो वक्री भवनांक एटले हुं शीखवू पड़े। तो नेक्स्ट मुद्दा नी अंदर बाळको आनी चर्चा करीशुं, सापेक्ष वक्री भवनांक नी चर्चा करीशुं। अपने बे प्रकारना वक्री भवनांक शीखवाना छे, सापेक्ष अने निरपेक्ष वक्री भवनांक। तो चलो मित्रों लेट्स स्टार्ट वक्री भवनांक। पहला तो वक्री भवनांक एटले हुं वक्री भवनांक एटले शुं, तो के भाई प्रकाशना वक्री भवननुं प्रमाण, प्रकाशनुं किरण एक पारदर्शक माध्यममांथी बीजा पारदर्शक माध्यममां प्रवेशतुं होय तो वाकुं वर्तुं होय तो केटलुं वाकुं होय, केटलुं वक्री भवन थयुं એનું પ્રમાણ દર્શાવતી ભૌતિક રાશિ એટલે માધ્યમનો વક્રી ભવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ। જો ઉપર વાક્ય વાંચો, પ્રકાશ ઉત્રાશુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ છે તો મને ખબર છે, તમને ખબર છે, પણ બીજા માધ્યમમાં પોતાની ગતિની દિશા બદલે છે તો કેટલી દિશા બદલી? તો આપેલ કોઈ માધ્યમ બે માધ્યમની જોડ માટે દિશાના પરિવર્તનનું આ પ્રમાણ એટલે વક્રી ભવનાંક, બરાબર? બે માધ્યમોની જોડ માટે દિશાના આ ફેરફાર એટલે કે પરિવર્તનનું પ્રમાણ વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ થાય, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ। અને એ કેવી રીતે મળે? તો કે આપાત કોણના સાઇન સાઇન આઈ અને વક્રીભૂત કોણના સાઇન સાઇન આર આ બેનો ગુણોત્તર છે એ માધ્યમ એકને સાપેક્ષ માધ્યમ બેના વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ થાય। અચળ મૂલ્યને વક્રી ભવનાંક કહે છે। આપણે એ વક્રી ભવનાંક કેટલો ક્યારે બની શકે એ નિરપેક્ષ અને સાપેક્ષ વક્રી ભવનાંક સ્વરૂપે મિત્રો એ સમજવાનું છે। ખબર પડી વક્રી ભવનાંક એટલે શું? કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે બીજા માધ્યમમાં પોતાની ગતિની દિશા બદલે, પણ આપેલ બે માધ્યમોની જોડ માટે, છોડ માટે એટલે ખબર પડી, હવામાંથી પાણીમાં પ્રવેશતું હોય, હવામાંથી કાચમાં પ્રવેશતું હોય, એ છોડ કહેવાય। આ દિશાના પરિવર્તનનું પ્રમાણ જે સ્વરૂપે રજૂ થાય એને વક્રી ભવનાંક કહેવાય છે। ચલો મિત્રો હવે આપણે આ વક્રી ભવનાંક જે છે એ નિરપેક્ષ અને સાપેક્ષ વક્રી ભવનાંકની સમજૂતી લઈશું। ચલો બાળકો તો પહેલાં આપણે શીખીશું નિરપેક્ષ વક્રી ભવનાંક કંઈ નથી બાળકો, સાવ સિમ્પલ વસ્તુ છે। પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી કોઈ કોઈ પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે, એમાંથી મેં કીધું તમને બાળકો શૂન્યાવકાશમાંથી, અને કે ઉપર શૂન્યાવકાશ છે, અહીંયા આપણે સપાટીને દોરેલો લંબ, અને આમાંથી પ્રકાશનું કિરણ આ શૂન્યાવકાશ, શૂન્યાવકાશ અથવા હવા છે ને મિત્રો, હવામાં પ્રકાશનો વેગ ને શૂન્યાવકાશના પ્રકાશના વેગમાં બહુ ફરક નથી, અને હલાહલકુદ થશે। તો શૂન્યાવકાશમાંથી પ્રકાશનું કિરણ કોઈ બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે આપણે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર લઈએ અને જે વક્રી ભવનાંક મળે એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। શૂન્યાવકાશની સાપેક્ષે આપેલ માધ્યમના, માનો કે હવામાંથી એ પાણીમાં પ્રવેશ કરે છે તો શૂન્યાવકાશમાંથી પાણીમાં પ્રવેશ કરે છે, તો શૂન્યાવકાશની સાપેક્ષે આપેલ માધ્યમમાં પ્રકાશના વેગને અથવા તો વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। હવામાંથી પ્રકાશનું કિરણ પાણીમાં પ્રવેશતું હોય તો હવાને સાપેક્ષ પાણીનો વક્રી ભવનાંક એટલે એ સાપેક્ષ પણ કહેવાય, અને શૂન્યાવકાશમાંથી પાણીમાં પ્રવેશતું હોય તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય। તો જો આપેલ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, ચલો આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક શોધવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ ઉપર શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, નીચે માધ્યમ છે, માધ્યમ તરીકે મીડિયમ તરીકે પાણી છે તો માધ્યમમાં પ્રકાશની ઝડપ, તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક એન એમ, એનને બદલે ઈટા બોલી શકો, એન એમ એટલા માટે લખ્યું છે, એમ એટલે માધ્યમ, મીડિયમ, મીડિયમ એનું અંગ્રેજી છે, તો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક। હવે માનો કે બાળકો જો જુઓ, હવે માનો કે માધ્યમ તરીકે કાચ છે તો આપણે શું કરીશું? તો અહીંયા ઈટા ગ્લાસ એટલે જી, ઈટા ગ્લાસ, તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે સી,
છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ એટલે વી, પણ માનો કે કાચનું માધ્યમ છે ગ્લાસ તો વી જી બાજુ લખી નાખવાનું હે. તો મિત્રો હવે હું તમને એમ પ્રશ્ન પૂછું, નિરપેક્ષ વક્રી ગુણાંક તો બરાબર આલો ઈટા એમ, પણ હું એમ કહું કાચના નિરપેક્ષ વક્રી ગુણાંકનું સૂત્ર હું તો આ થઈ ગયું, તો આનો મતલબ શું ઈટા જી, ઈટા જી એટલે કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક, ગ્લાસ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, જી ગ્લાસનો જી લેખો છે. તો કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક બરાબર સૂત્ર હું થયું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે સી છેદમાં વી જી, વી જી એટલે કાચમાં પ્રકાશનો વેગ, તો સી છેદ વી ટૂંકમાં લખવાનું. હાલ આ ગ્લાસને બદલે માની લો કે કાચને બદલે પાણી લેવું હોય તો આ સૂત્ર શું થાય, ઇટા ડબલ્યુ બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં પાણીમાં પ્રકાશનો વેગ, વી અહીંયા પાણી વોટર, ડબલ્યુ એટલે વોટર, તો ઇટા ડબલ્યુ બરાબર સી છેદ વી ડબલ્યુ, સિમ્પલ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, પાણીમાં પ્રકાશનો વેગ વી ડબલ્યુ એટલે પાણીમાં પ્રકાશનો વેગ. આ નિરપેક્ષ વક્રી ગુણાંક કોનો, આ થયું પાણીના નિરપેક્ષ વક્રી ગુણાંકનું સૂત્ર ઇટા ડબલ્યુ બરાબર સી છેદ વી ડબલ્યુ. માનો કે કાચ ને પાણી કે કેરોસીન કે ટર્પેન્ટાઇન એવું કંઈ નથી લેવું, આપણે એમ કહીએ કે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી માધ્યમ એકમાં પ્રવેશ કરે તો માધ્યમ એકના નિરપેક્ષ વક્રી ગુણાંકનું સૂત્ર શું થાય, ઇટા વન બરાબર સી છેદ વી વન. માનો કે પ્રકાશનું કિરણ માધ્યમ એકને બદલે માધ્યમ બેમાં પ્રવેશ કરે, આપણે માધ્યમ બે કહીએ તો સૂત્ર શું થાય, ઇટા ટુ બરાબર સી છેદ વી ટુ. તમે જે અહીંયા માધ્યમ લ્યો છો ત્યાં પ્રકાશનો વેગ લેવાનો, બીજું કાંઈ નહીં, માધ્યમમાં પ્રકાશનો વેગ લેવાનો, નથિંગ એલ્સ. નિરપેક્ષ વક્રી ગુણાંક, હવે માનો કે જસ્ટ એક દાખલો ગણવો છે કે આપણે કાચના નિરપેક્ષ વક્રી ગુણાંકની ગણતરી કરવી છે, ઇટા જી બરાબર સી છેદ વી જી આવું સૂત્ર થયું, તો આપણે કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક ગણવો છે. તો મિત્રો પહેલાં તો તમને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ખબર હોવી જોઈએ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ખબર હોવો જોઈએ, 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે માની લો કે મીટર પ્રતિ સેકન્ડ લેવું છે તો 300,000ને બદલે બાળકો આવું થાય 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. શું થયું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં વી જી, વી જી એટલે કાચમાં પ્રકાશનો વેગ. માનો કે દાખલાને તમને આપી દઉં કે કાચમાં પ્રકાશનો વેગ એટલો છે 2×10^8 મીટર પ્રતિ સેકન્ડ છે, માનો કે આપી દઉં તો ચાલો મિત્રો આ 10^8 મીટર પ્રતિ સેકન્ડ એ ઉડી જાઓ, અને એકમ કહેવાય 3/2 એટલે 1.5. તો આને કહેવાય મિત્રો કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક ઇટા જી બરાબર 1.5. કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક ઇટા જી બરાબર 1.5. કેવી રીતે આવ્યું આખી ગણતરી પાછી એકવાર લાગે ને તો વિડીયો જોઈ લેજો. તો મિત્રો આટલે સુધીની બાબત આપણે આ વિડીયોમાં પહેલાં કહી દઈ, પછી નિરપેક્ષ વક્રી ગુણાંકની થોડીક વધુ વિગતો આગળ વધારીશું. મિત્રો જોઈ લો, નિરપેક્ષ વક્રી ગુણાંકને વક્રી ગુણાંક પણ કહેવાય છે. જો કાચમાં પ્રકાશની ઝડપ આટલી હોય 2×10^8 મીટર પ્રતિ સેકન્ડ તો કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક શોધો. તો આ ગણો ઇટાજી બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનું એક 3×10^8 છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ આપી 2×10^8 3/2 નિરપેક્ષ વક્રી ગુણાંક 1.5. મિત્રો એક વાત યાદ રાખજો, હંમેશા નિરપેક્ષ વક્રી ગુણાંક છે હંમેશા એક કરતાં વધુ હોય, ગ્રેટર દેન વન હોય, કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હંમેશા વધુ હોય. શૂન્યાવકાશમાં જેટલો પ્રકાશનો વેગ હોય ને એટલું કોઈ માધ્યમમાં ના હોય, કારણ કે શૂન્યાવકાશ લાસ્ટ જ જાય રહે, એટલા માટે અંશ મોટો થાય, એટલે અંશ મોટો થાય ને એટલે ગમે ત્યારે જવાબ આવે ને એક કરતાં વધુ જ આવે. અને વક્રી ભવનાંકને કોઈ એકમ ના હોય, નિરપેક્ષ વક્રી ભવન એકમ રહિત સાદો આંક છે, કારણ કે પ્રકાશની ઝડપ અંશમાં લખો મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં લખો મીટર પ્રતિ સેકન્ડ, બે ઉડી જાય, એટલે વક્રી ભવનાંકને કોઈ એકમ હોતો નથી. તો બાળકો આ નિરપેક્ષ વક્રી ભવનાંકની બાબત સમજાવી. હજુ મિત્રો તમને જુદા જુદા માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંક અહીં આપેલા છે કે ભાઈ હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો, તો કે હવા શૂન્યાવકાશ તો હું કેમ ગણાય, માનો હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક ઈટા હવા ગણું, તો ગણાય કેમ, તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં હવામાં પ્રકાશ કરો ગુણોત્તર, મળી જાય ઈટા હવા 1.0003,
બરફમાં પ્રકાશનો વેગ ગણો હોય તો અહીંયા ઈટા બરફ બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, માં બરફમાં પ્રકાશનો વેગ. એવી રીતે તમે જુદા જુદા માધ્યમના નિરપેક્ષ વક્રી ગુણાંક ગણી શકો છો મિત્રો. પ્રકાશનું પાતળું માધ્યમ હોય તો વક્રી ગુણાંક ઓછો હોય, હવા પાતળું માધ્યમ છે 1.000થી. મેં અગાઉ પણ તમને કહ્યું છે કે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક હંમેશા એક કરતાં વધુ જ આવશે. હીરાનો નિરપેક્ષ વક્રી ગુણાંક 2.42, હવાનો નિરપેક્ષ વક્રી ગુણાંક 1.000થી એક કરતાં વધારે, હીરાનો નિરપેક્ષ વક્રી ગુણાંક 2.42. હીરો સૌથી ઘટ માધ્યમ છે, બરાબર. આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં ઉપયોગી બને. બાકી બધા પાકા ના કરો તો કાંઈ નહીં, થોડાક કહી દો એટલા કરજો. હવાનો નિરપેક્ષ વક્રી ગુણાંક પાણીનો 1.33, કેરોસીનનો 1.44, બરાબર. કાચ એમાં ક્રાઉન કાચ 1.52, નહીંતર 1.5 થાય જ, બરાબર. હીરો 2.42, બેન્ઝીન 1.50, 1.5 નરકુત થાય. તો જુદા જુદા માધ્યમના નિરપેક્ષ વક્રી ગુણાંકનું કોષ્ટક આપ્યું છે, એને પાકું કરવાની જરૂર નથી, પણ અમુક અંશે આપણને અંદાજ આવી જવો જોઈએ કે આનો વક્રી ગુણાંક આટલો હોઈ શકે, જોઈ લેવું જરૂરી છે. ચાલો, નિરપેક્ષ વક્રી ગુણાંક પૂરો થાય. હવે મિત્રો, આપણે મેં તમને કીધું કે ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ, તો પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય, પાતળું માધ્યમ કોને કહેવાય, નેક્સ્ટ મુદ્દો શીખીશું. તો કાંઈ નહીં, સિમ્પલ, જે માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક વધારે, ઘટ માધ્યમ, હા, બીજા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમ, અને જે માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક ઓછો છે એ બીજા માધ્યમની સાપેક્ષે પાતળું માધ્યમ. એટલે કે પાતળા માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક ઘટ માધ્યમની સાપેક્ષે ઓછો, ઘટ માધ્યમનો નિરપેક્ષ વક્રી ગુણાંક પાતળા માધ્યમની સાપેક્ષે વધુ હોય છે. જોઈ લો, ચાલો, બે માધ્યમોની સરખામણીમાં વધારે વક્રી ગુણાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમ કરતાં ઘટ માધ્યમ કહેવાય, ઓછો વક્રી ગુણાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમ કરતાં પાતળું કહેવાય. એટલે પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ, પાતળું માધ્યમ હોય ને એમાં પ્રકાશની ઝડપ વધારે હોય એટલે વક્રી ગુણાંક ઓછો, ખબર પડી. ઘટ માધ્યમ હોય ને એમાં પ્રકાશની ઝડપ ઓછી હોય એટલે વક્રી ગુણાંક વધારે, કારણ કે વક્રી ગુણાંક અને પ્રકાશની ઝડપ, માધ્યમમાં પ્રકાશની ઝડપ એકબીજાના વ્યસ્ત છે. જો ઈટા અને વી, ઈટા એટલે વક્રી ગુણાંક, વી એટલે પ્રકાશની ઝડપ, બે એકબીજાના શું છે, વ્યસ્ત છે, એ પણ સમજવા જેવું છે. અને નીચે મુદ્દો કીધો છે કે પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે ધીમું પડે, ધીમું પડે એટલે લંબ તરફ પાકું વળે, અને પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં થાય ત્યારે ઝડપી બને, કારણ કે વેગ વધે એટલે લંબથી દૂર જાય છે. એ બધી ટૂંકા પ્રશ્ન તરીકેની અગત્યની વિગતો મિત્રો તૈયાર કરજો. છેલ્લી એક વિગત છે એ હું તમને અત્યારે આ વિડીયોની અંદર ભણાવી દઉં, ત્યારબાદ આપણે સાપેક્ષ વક્રી ગુણાંક શીખવાનું આવશે. આ ટૂંકા પ્રશ્ન છે. ચાલો, તમને એમ કે પાણીનો નિરપેક્ષ વક્રી ગુણાંક 1.33 છે, એનો મતલબ શું? પાણીમાં શૂન્યાવકાશની ઝડપ અને પાણીમાં પ્રકાશની ઝડપ એનો ગુણોત્તર 1.33 થાય, એટલે એમ કહેવાય કે ઝડપ છે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, આપેલ માધ્યમમાં ઝડપ, બેનો ગુણોત્તર નિરપેક્ષ વક્રી ગુણાંક, એટલે નિરપેક્ષ વક્રી ગુણાંક 1.33 એટલે થતું હોય. માનો કે હવે તમને હું એમ કહું કે કાચનો નિરપેક્ષ વક્રી ગુણાંક 1.5 છે, સમજાવો, તો તમે કહો કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ અને પ્રકાશની કાચમાં ઝડપ એનો ગુણોત્તર 1.5, તો નિરપેક્ષ વક્રી ગુણાંક 1.5 આવું કહી શકીએ. હવે માધ્યમમાં પ્રકાશની ઘનતા, મિત્રો પ્રકાશીય ઘનતા એટલે શું? પ્રકાશીય ઘનતા એટલે માધ્યમનો વક્રી ભવનાંક, યાદ રાખજો. પ્રકાશીય ઘનતા એટલે વક્રી ભવનાંક, પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને પ્રકાશીય ઘનતા કહેવાય. બે શબ્દ છે, દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા. ઘણી વખત અમુક માધ્યમ બહુ ઘટ હોય એટલે દળ ઘનતા વધારે પણ હોય. જો પાણી અને કેરોસીન લ્યો ને, બરાબર, તો એ વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પાણી, બરાબર, અને વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પાણી છે, પણ પાણીનું વક્રી ભવનાંક 1.33 છે પાણીનું. હવે જોજો બાળકો, જોજો વ્યવસ્થિત, હવે કેરોસીનનો વક્રી ભવનાંક કેટલો, 1.44 છે. તો દળ ઘનતા પાણીની વધારે, પણ પ્રકાશીય ઘનતા એટલે કે વક્રી ભવનાંક કેરોસીનનો વધારે. કેમ કે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી, કેરોસીન વજનમાં હલકું, દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી, પણ પ્રકાશીય ઘનતા પાણીની પ્રકાશીય ઘનતા કરતાં વધારે. પ્રકાશીય ઘનતા એટલે વક્રી ગુણાંક, પાણી કરતાં વધારે.
બરાબર તો એ દળ ઘનતા ધરાવતું માધ્યમ પ્રકાશીય રીતે ઘટવું જરૂરી નથી, પાણીની દળ ઘનતા વધારે છે પણ પ્રકાશીય રીતે કેરોસીન કરતાં ઘટ નથી, સમજાણી? તો આ મુદ્દો પણ અહીંયા બાળકો પૂરો થાય છે. હવે સાપેક્ષ વક્રીભવનાંકથી આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખવાના છીએ સાપેક્ષ વક્રીભવનાંક. મિત્રો, નિરપેક્ષ અને સાપેક્ષનો ફર્ક પહેલાં હું તમને કહી દઉં. પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી કોઈ પારદર્શક માધ્યમમાં પ્રવેશે, હવામાં પ્રવેશે, પાણીમાં પ્રવેશે, કાચમાં પ્રવેશે, શૂન્યાવકાશમાંથી, તો શૂન્યાવકાશની સાપેક્ષે તમે જે વક્રીભવનાંક ગણો છો એ નિરપેક્ષ છે. પણ પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે, એટલે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, કાચમાંથી પાણીમાં પ્રવેશે, પાણીમાંથી કાચમાં પ્રવેશે, તો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, ક્યાંય શૂન્યાવકાશ ના હોય તો સાપેક્ષ વક્રીભવનાંકની ગણતરી કરે. પણ સાપેક્ષ વક્રીભવનાંકની સમજૂતી લઈ એ પહેલાં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તો બધી જગ્યાએ હરખી જ હોય શૂન્યાવકાશમાં, બરાબર? એ કુદરતનો મૂળભૂત અચળાંક છે, તેને સી વડે દર્શાવે. થોડીક સમજૂતી આની લઈ લે, પછી સાપેક્ષ વક્રીભવનાંકની લઈશું. બાળકો જોજો વ્યવસ્થિત, સામાન્ય હેતુઓ માટે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી લેવામાં આવે છે? 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્યાવકાશ ઝડપ કરતાં સહેજ જ ઓછી હોય છે, એટલે બહુ કાંઈ ફરક જ ન કહે. હવામાં ઝડપ અને શૂન્યાવકાશમાં ઝડપ સરખી જ ગણવામાં આવે, 3×10^8. હવે આપણે નિરપેક્ષ વક્રીભવનાંક પછી સાપેક્ષની હવે ચર્ચા કરીએ. હલો, માનો કે હું એક આકૃતિ આપું છું. હવે પ્રકાશનું કિરણ અહીં તમે જુઓ છો, માધ્યમ એક અથવા તો હવા, એમાંથી પ્રકાશનું કિરણ માધ્યમ બે અથવા તો કાચમાં પ્રવેશે છે. હવા એ પારદર્શક માધ્યમ છે, કાચે પારદર્શક માધ્યમ છે, કે શૂન્યાવકાશ નથી, ત્યારે સાપેક્ષ વક્રીભવનાંકની ગણતરી કહેવાય. બરાબર, માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં પ્રવેશતું હોય તો માધ્યમ એકને સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક એમ બોલાય. એને આના વડે દર્શાવે. મિત્રો, આનો મતલબ હવે સમજો. ઇટા 2:1, 2 એટલે માધ્યમ બેનો, પણ કોને સાપેક્ષ? 1 એટલે એને સાપેક્ષ. તો માધ્યમ એકને સાપેક્ષ માધ્યમ બેનો વક્રીભવનાંક એટલે ઇટા 2:1, બરાબર? હા, ઉમા આપણે એવું લખતા હતા નિરપેક્ષમાં શૂન્યાવકાશમાં પ્રકાશનો હોય છે, માધ્યમમાં પ્રકાશનો હોય. તો હવે અહીંયા માધ્યમ એકમાંથી બેમાં પ્રવેશે છે તો માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, પ્રકાશનો વેગ છેદમાં હું લખવાનું માધ્યમ બેમાં પ્રકાશનો વેગ. માધ્યમ એકમાં પ્રકાશનો વેગ એટલે V1, માધ્યમ બેમાં પ્રકાશનો વેગ એટલે V2. એટલે સૂત્ર થઈ જાય ઇટા 2:1 બરાબર V1 છેદ V2. હું એને ડિટેલ સમજૂતી હવે આપી રહ્યો છું. ચાલો, વક્રીભવનાંક એ જુદા જુદા માધ્યમમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ. સાપેક્ષ એટલે માધ્યમ એકની સાપેક્ષ માધ્યમ બે માટે, હવાને સાપેક્ષ કાચ માટે. તો જુદા જુદા માધ્યમમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં ગતિ કરે છે એમ ધારો. તો માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ અને માધ્યમ બેમાં પ્રકાશની ઝડપ, માધ્યમ એકમાં ઝડપને V1, માધ્યમ બેમાં ઝડપ V2, એના ગુણોત્તરથી માધ્યમ બેનો પડખામ હોય ને, જેના પડખામાં હોય ને આ N2, આ એન પડખામ કહેવાય, એનો એની બાજુમાં હોય એને સાપેક્ષ માધ્યમ એકને સાપેક્ષ વક્રીભવનાંક મળે છે. એનું સૂત્ર ઇટા 2:1 બરાબર માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ છે, માધ્યમ બેમાં પ્રકાશની ઝડપ V1 છે તે V2. પણ મિત્રો, ઇટા 2:1ને બદલે હું એમ કહેતો ઇટા 1:2, પ્રકાશનું કિરણ માધ્યમ બેમાંથી માધ્યમ એકમાં પ્રવેશે છે. તો આનો મતલબ આને પહેલાં વંચાય કેમ? માધ્યમ એકનો માધ્યમ બેને સાપેક્ષ વક્રીભવનાંક, પહેલાં તો વાંચતા શીખજો. ઇટા 1:2 થઈ ગયું. જો માધ્યમ એકનો માધ્યમ બેને સાપેક્ષ વક્રીભવનાંક, તો હવે આપણે એનું ગુણોત્તર લખવું તો આમ લખાય, જેને સાપેક્ષ છે માધ્યમ બેમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ એકમાં પ્રકાશનો વેગ. આમ થાય, માધ્યમ બેમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ એકમાં, એટલે આ સૂત્ર આવું થઈ જાય V2 છેદ V1. ઇટા 1:2 આવ્યું તો શું થઈ ગયું બાળકો? જો હજી શું થઈ ગયું? માધ્યમ બેમાં પ્રકાશની ઝડપ છે, માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ V2 છેદ V1. તો ઇટા 2:1 એને ગુણ્યા ઇટા 1:2 કેટલું થતું હશે વિચાર કહી દઈએ. હા, ચાલ, એક થાય. ઇટા 2:1 એટલે V1 છેદ V2, અને ઇટા 1:2 એટલે શું થયું? જો હજી V2 છેદ V1. આ બે ગયા,
આ બે ક્યાં વૈધુ કે એક એટલે આપણને પૂછે કોઈ પરીક્ષામાં ઈટા ટુ વન ઈટા વન ટુ એક એના બરાબર તેને બેનો ગુણાકાર. ચલો મિત્રો એક છેલ્લી સમજૂતી આપી દઉં. માનો કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે છે તો હવાને સાપેક્ષ કાચના વક્રીભવનાંકનું સૂત્ર લખો. તો આવું લખાય, ઈટા હવાને સાપેક્ષ કાચમાં પ્રવેશ કરે તો કાચનો વક્રીભવનાંક હવાને સાપેક્ષ, એટલે બોલાય આવું ઈટા કાચ હવા, કાચનો વક્રીભવનાંક કારણ કે કાચમાં પ્રવેશ કરે છે કોને સાપેક્ષ, તો કે હવાને સાપેક્ષ. તો હવાને સાપેક્ષ કાચના વક્રીભવનાંકનું સૂત્ર આવું થાય બાળકો એના બરાબર વી હવા, હવામાંથી આવે છે ને શેમાં પ્રવેશ કરે કાચ, વી કાચ. તો આ સૂત્ર આવું થયું ઈટા કાચ હવા બરાબર વી હવા છેદ વી કાચ. અને મતલબ શું, હવાને સાપેક્ષ કાચનો વક્રીભવનાંક બરાબર ઈટા કાચ હવા બરાબર વી હવા, એટલે હવામાં પ્રકાશનો વેગ છે, વી કાચ એટલે કાચમાં પ્રકાશનો વેગ. એની ખબર પડી મારી વાત? હાલો હજી એક વખત પૂછું, ચાલો પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં પ્રવેશે છે તો પાણીને સાપેક્ષ કાચના વક્રીભવનાંકનું સૂત્ર, તો આવું થાય ઈટા કાચ અને પાણી, પાણીમાંથી કાચમાં પ્રવેશ કરે ઈટા કાચ પાણી, એના બરાબર વી પાણી છેદમાં વી કાચ. હવે ખબર પડી ગઈ છે તમને સાપેક્ષ વક્રીભવનાંકનું આ સૂત્ર થાય. મિત્રો આવી રીતે સાપેક્ષ વક્રીભવનાંક ગણી શકાય. સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંકને અનુરૂપ દાખલાઓ આવે છે મિત્રો આ પાઠની અંદર, એની સમજૂતી આપણે દાખલાઓની સમજૂતી આગળ ઉપર પછી લઈશું. અત્યાર સુધીની આ થિયરી જોઈ નાખજો વિડીયો અને વ્યવસ્થિત તૈયાર કરજો. અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું.